तो मित्रों स्वागत है तमारा बधानु फरी थी एक नवा वीडियो नी अंदर। तो यार आजना वीडियो में तमारो भाई लईने आवी गयो छे फरी थी छ नवी ट्रिक। अने भाईओ आजनी आ ट्रिक नो उपयोग करीने तमे तमारा फ्रेंड अने एनिमी ने पूरे पूरा सरप्राइज करी सको छो। अभी मजा आएगा ना भिड़ो। तो यार वीडियो ने छेले सुधी जोता रहेजो। अने हा यार अहीं तमे जोई सको छो आपणे चेनल उपर 64% लोको एवा छे जे आपणो वीडियो दररोज जोवे छे पण एने हजी सुधी आपणे चेनल ने सब्सक्राइब नथी करी। तो यार तमे ज कहो के अगर हम करे तो करे क्या, बोले तो बोले क्या। तो मित्रों जो तमे हजु सुधी चेनल ने सब्सक्राइब नथी करी तो अहीं जे रीते हूं करूं छूं एवी रीते सौथी पहला वीडियो ने लाइक करी दो अने त्यार पछी नीचे जे लाल कलर नु सब्सक्राइब नु बटन देखाय एने दबावी दो अने साइड में आवता बेल आइकन ने ऑल ऑप्शन ऊपर सेट करी दो। यार आटलू काम करी देजो। ओके ने यार। ओके। तो यार जेटला पण लोको अत्यारे वीडियो जोई रह्या छे ए बधा ज लोको एक साथे वीडियो ने लाइक करी दो अने त्यार पछी बधा ज लोको एक ज साथे सब्सक्राइब ने बटन ने दबावी दो एटले आपणे जल्दी थी 30K कम्प्लीट थई जाय। अने हा यार 30K कम्प्लीट थई जाय एटले आपणे नानकडो एवुं गिववे पण राखवाना छीए तो जल्दी थी 30K कम्प्लीट करावी देजो। तो मित्रों आपणी पहला नंबर नी जे ट्रिक छे ए आपणने आपे छे ईगल गेमिंग। अने एमनी ट्रिक कई केवी छे, कस्टम बनावो, ग्लूवल लो, नेट ऑफ करो, थोड़ा सेकंड पछी नेट स्टार्ट करो, पछी जोवो जादू लव फ्रॉम पोरबंदर। ओके। तो यार चालो आपणे कस्टम मां जईए अने आ बधुं करीए तो जोईए आपणने शुं मेजिक जोवा मळे छे। तो मित्रों अहीं हूँ आवी गयो छूं कस्टम रूम में अने अहीं हवे भाई आपणने कीधुं एम आपणे लेवानुं छे ग्लूवल ने हाथ में अने त्यार पछी आपणुं जे इंटरनेट छे एने बंद करी देवानुं छे। ओके ने। तो अहीं तमे जोई शको छो आपणे आपणा डेटा बंद करी दीधा अने अहीं आपणुं जे पिंग छे ए पण 999 प्लस थई गयुं। त्यार पछी थोड़ीक वार पछी अहीं आपणा जे डेटा छे फरीथी शरू करी देवाना। ओके ने। यार तमे 2-3 सेकंड पछी करो तो पण चालशे। ओके ने। मारे पण एवुं ज थयुं हतुं। अहीं तमे जोई शको छो आपणे तरत ज डेटा ઓન કરી દીધા અને હવે રાહ જોઈએ અહીં આપણું જે પિંગ છે નોર્મલ થઈ જાય એટલે કે ઇન્ટરનેટ પાછું આવે તો જોઈએ આપણને શું મેજિક જોવા મળે છે। તો મિત્રો અહીંયા આપણું ઇન્ટરનેટ પાછું આવી ગયું અને તમે જોઈ શકો છો આપણું જે પિંગ છે એ પણ નોર્મલ થઈ ગયું। અને ભાઈ સાહેબ યાર પિંગ નોર્મલ થઈ ગયું છતાં પણ હું અહીંયા ગ્લૂવલ નથી નાખી શકતો। ઓકે ને। તમે જોઈ શકો છો યાર અહીંયા હું ગ્લૂવલ નાખવાની ટ્રાય કરી રહ્યો છું પણ અહીંયા હું ગ્લૂવલ નથી નાખી શકતો યાર। તો મિત્રો જો તમે કસ્ટમમાં ગ્લૂવલ ને હાથમાં લઈને નેટ બંધ કરીને ફરીથી શરૂ કરો છો તો તમે અહીંયા ગ્લૂવલ નો યુઝ નથી કરી શકતા। પણ તમારે જો ફરીથી ગ્લૂવલ નો યુઝ કરવો હોય તો તમારે ગ્લૂવલ ને એકવાર મૂકી દેવાનું અને ત્યાર પછી ફરીથી ગ્લૂવલ ને હાથમાં લઈને યુઝ કરી શકો છો। તો યાર આ હતી આપણી પહેલા નંબરની ટ્રિક અને આના વિશે તમને ખબર હતી કે નહોતી ખબર એ નીચે કમેન્ટમાં જણાવી દેજો। તો યાર ત્યાર પછી બીજા નંબરની જે ટ્રિક છે એ આપણને આપે છે દર્શિત કનાડિયા। અને એમની ટ્રિક કંઈક એવી છે, ગ્રેનેડ કુક કરો પછી ક્લિક ટુ સ્વિચ પ્રેસ કરો, સી ધ મેજિક। ઓકે। તો યાર ચાલો આપણે આવું કરીએ અને જોઈએ અહીંયા આપણને શું મેજિક જોવા મળે છે। તો ભાઈઓ આ ટ્રિક ને કરવા માટે હું આવી ગયો ક્લેશ કોડમાં અને અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે બે ગ્રેનેડ પણ છે। તો ભાઈએ જેમ જણાવ્યું એમ અહીંયા આપણે ગ્રેનેડ ને કુક કરીએ અને ત્યાર પછી જોઈએ અહીંયા આપણને શું મેજિક જોવા મળે છે। તો કુક કરી દીધો, ત્યાર પછી ક્લિક ટુ સ્વિચ। ઓ ભાઈ સાહેબ યાર અહીંયા તમે જોઈ શકો છો આપણે ગ્રેનેડ ને કુક કર્યો છતાં પણ આપણે એને કેન્સલ કરી શકીએ છીએ। ઓકે ને। ઓકે। તો યાર ત્યાર પછી અહીંયા હું બીજી વાર ગ્રેનેડ ને કુક કરતો હતો તો તમે જોઈ શકો છો યાર આપણને જ કોઈકે કુક કરી દીધા। તો મિત્રો આ એકદમ ઓપી ટ્રિક છે, જો અહીંયા તમે કુક કરેલા ગ્રેનેડ ને કેન્સલ કરવા માંગો છો તો અહીંયા તમે ક્લિક ટુ સ્વિચ ઉપર ક્લિક કરશો એટલે આપણો જે કુક કરેલો ગ્રેનેડ છે એ પણ કેન્સલ થઈ જશે। ઓકે। તો યાર આવી જ રીતે જો તમારી પાસે કોઈ પણ નવી ટ્રિક છે તો નીચે કમેન્ટમાં જણાવી દો, આપણે આના પછીના વિડીયોમાં તમારી ટ્રિકનો ઉપયોગ જરૂર કરશું। તો મિત્રો ત્યાર પછી ધમાકા ગેમિંગ આપણને કહે છે, તમે તમારા દોસ્તને કહો લેમ્બોર્ગિની લે અને તમે સામે ઊભા રહો અને ધક્કો મારવા કહો અને ફરી તમે ઇમોટ મારો અને જુઓ જાદુ। તો યાર ચાલો આવું કરીએ અને જોઈએ આપણને શું જાદુ જોવા મળે છે। તો મિત્રો અહીંયા હું અને મારો ફ્રેન્ડ બંને આવી ગયા લેમ્બોર્ગિની પાસે અને અહીંયા તમે જોઈ શકો છો યાર આપણી જે લેમ્બોર્ગિની છે એનો કલર બદલી ગયો છે। ઓકે ને। પહેલા પૂરેપૂરી બ્લેક હતી અને હવે આસો બ્લેક આવી ગયો હોય એવું લાગે છે। અને અહીંયા ભાઈએ જેમ જણાવ્યું અહીંયા આપણે ગાડીની આગળ ઊભા રહ્યા અને ઇમોટ પણ કરી દીધો અને આપણને ગાડી, અરે યાર અહીંયા આપણે ગાડીની અંદર બેસી ગયા, ચલો કાંઈ વાંધો નહીં, આપણે ફરીથી ગાડીથી આગળ આવી ગયા અને ત્યાર પછી ફરીથી ઇમોટ કરી દીધો અને આપણો જે ફ્રેન્ડ છે આપણને ધક્કો મારશે। ઓ ભાઈ સાહેબ યાર તમે જોઈ શકો છો આપણે ગાડીની આગળ ચાલી રહ્યા। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જો આપણે આ રીતે ગાડી આગળ રહીને ઇમોટ કરીએ અને ત્યાર પછી આપણો ફ્રેન્ડ આપણને ધક્કા મારે તો આપણે ગાડીની આગળ ચાલી રહ્યા છીએ। ઓકે ને। અને એ પણ ઇમોટ કરતા કરતા, ભાઈ સાહેબ એકદમ ઓપી। અને હા યાર જો તમારે આ રીતે ચાલવું હોય એટલે કે તમારે આ ટ્રિકનો ઉપયોગ કરવો હોય તો તમારે તમારા ફ્રેન્ડને કહેવાનું કે ભાઈ ગાડી ધીમે ધીમે ચલાવજે, જો એ ધીમે ધીમે નહીં ચલાવે તો અહીંયા તમારે આ ટ્રિક નહીં થાય અને તમારી જે ગાડી છે તમારેથી ઉપર તમારી ઉપરથી વહી જશે। ઓકે ને। સમજ રહ્યો ને?
तो मित्रों त्यार पछी जेडी गेमिंग आपने कहे से कालाहरी मैप में हुड़की नी अंदर दारू नी दुकान से। ओ भाई साहब यार शू खरेखर फ्री फायर में पण दारू नी दुकान जोवा मळे से? नहीं। तो मित्रों चालो आपणे कालाहरी मैप नी अंदर जईए अने जोईए भाई नी जे वात छे साची छे के खोटी। तो मित्रों अत्यारे आपणे कालाहरी मैप नी अंदर नथी रमी सकता तो अत्यारे हूँ आवी गयो छूं क्लेश कोड में अने अहीं तमे जोई शको छो क्लेश कोड में जे नावडी वाळो राउंड आवे तेनी अंदर हूँ आवी गयो अने अहीं आपणे जोईए आ नावडी नी अंदर क्यां आपणने दारू नी दुकान जोवा मळे छे। ओके ने तो तमे जोई शको छो यार आ जे पाछळनो भाग छे तेनी अंदर तो आपणने क्यांय दारू नी दुकान जोवा नथी मळती अने चालो आपणे आखी नावनी अंदर ज जोई लईए छूं खरेखर अहीं दारू नी जे दुकान छे जोवा मळे छे के नहीं। तो मित्रों अहीं तमे जोई शको छो आ जे हुडी छे एनी अंदर हूँ बधी जग्याए जोई रह्यो છું પણ અહીંયા મને ક્યાંય જે છે દારૂની દુકાન જોવા નથી મળતી। યાર તમને ખબર હોય તો તમે મને નીચે કમેન્ટમાં જણાવી દેજો કે યાર આ જગ્યા ઉપર દારૂની દુકાન છે। મને તો યાર નથી લાગતું કે આની અંદર ક્યાંય દારૂની દુકાન હોઈ શકે છે અને હા યાર એવું પણ બની શકે કે ફૂલ મેપમાં જ હોઈ શકે। ઓકે ને કારણ કે યાર આપણે અત્યારે ક્લેશ કોડમાં છીએ તો યાર નીચે કમેન્ટમાં જણાવી દેજો। તો યાર અત્યારે ક્લેશ કોડમાં તો મને જે દારૂની દુકાન છે જોવા મળી નહીં। તો યાર તમે મને નીચે કમેન્ટમાં જણાવજો શું ખરેખર આ જે હુડી છે તેની અંદર દારૂની દુકાન આપણને જોવા મળે છે કે નહીં। તો મિત્રો ત્યાર પછી પાંચમા નંબરની જે ટ્રીક છે એ આપણને આપે છે શિલ્પાબેન દરજી અને એમની ટ્રીક કંઈક એવી છે, સોરી યાર એમની ટ્રીક નહીં મિથ છે, એમની મિથ કંઈક એવી છે ભૂકંગ લો અને ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં જાઓ, એડબ્લ્યુએમ લો અને ફાયર કરી તરત જ ભૂકંગને દબાવી દો, પછી જોવો જાદુ, લવ ફ્રોમ આણંદ। તો યાર અહીંયા હું આવી ગયો છું ભૂકંગ કેરેક્ટરને લઈને ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અને ત્યાર પછી અહીંથી મારે એક લેવાની છે એડબ્લ્યુએમ અને ત્યાર પછી આપણને મેજિક જોવા મળશે। ઓકે ને તો અહીંયા આપણે એડબ્લ્યુએમ લઈ લીધી અને પછી ફાયર અને તરત જ ભૂકંગની એબિલિટી ઉપર ટચ કરવાનું તો આપણને મેજિક જોવા મળશે। તો અહીંયા આપણે ફાયર ઉપર ક્લિક કરીએ અને તરત જ ભૂકંગ ઉપર। ઓકે તો યાર અહીંયા મને કંઈ ખાસ મેજિક જોવા નથી મળ્યું, તમે જોઈ શકો છો યાર આપણું જે ભૂકંગની એબિલિટી છે એ હમણાં નોર્મલ થાય છે, બીજું તો યાર અહીંયા કંઈ મેજિક જોવા મને નથી મળ્યું। તો મિત્રો ત્યાર પછી અહીંયા ફરીથી એક વાર ટ્રાય કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણે ફાયર અને તરત જ ભૂકંપની એબિલિટી। તો યાર આ વખતે પણ મને અહીંયા કાંઈ મેજિક જોવા નથી મળ્યું, યાર આવું કરવાથી અહીંયા શું મેજિક થાય છે એ નીચે કમેન્ટમાં જણાવી દેજો। અહીંયા મને તો યાર કાંઈ મેજિક જોવા નથી મળતું અને જો તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો કે અહીંયા શું મેજિક જોવા મળે છે। તો યાર ત્યાર પછી રુદ્રેશભાઈ આપણને જણાવે છે પ્રોન થાઓ, સ્કોપ ખોલો, આગળ વધો અને વધતા વધતા મિનિમાઇઝ કરો અને 4-5 સેકન્ડ રાખો, તમારા મિત્રનું વ્યૂ જોવો, લવ ફ્રોમ પોરબંદર। તો મિત્રો આ ટ્રીકને કરવા માટે હું આવી ગયો ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અને અહીંયા આપણે આપણા ફ્રેન્ડ સાથે આવવાનું છે। ઓકે ને ત્યાર પછી ભાઈએ જેમ જણાવ્યું અહીંયા આપણે સુઈ જવાનું, પ્રોન થવું એટલે કે સુઈ જવાનું અને ત્યાર પછી સ્કોપ ખોલીને આગળ જવાનું। ઓકે તો યાર અહીંયા સ્કોપ ખોલીને આપણે આગળ તો નથી જઈ શકતા પણ ચાલો અહીંયા આપણે સ્કોપ ખોલીને પછી મિનિમાઇઝ કરીએ। ઓકે ને તો યાર અહીંયા મેં સ્કોપ ખોલી દીધો અને ત્યાર પછી આપણે જે ગેમ છે એને 3-4 સેકન્ડ માટે મિનિમાઇઝ કરી દેવાની અને પછી ગેમમાં આવીએ તો આપણને નહીં પણ આપણો જે ફ્રેન્ડ છે એને કંઈક અલગ વ્યૂ જોવા મળશે। ઓકે ચાલો આપણે જોઈએ આપણો જે ફ્રેન્ડ છે એને શું વ્યૂ જોવા મળે છે। તો મિત્રો ત્યાર પછી અહીંયા મેં મારા ફ્રેન્ડને કીધું કે ભાઈ તું એ રીતે કર અને હું જોઉં કે અહીંયા શું જોવા મળે છે। ઓકે ને તો અહીંયા તમે જોઈ શકો છો મારો જે ફ્રેન્ડ છે સુઈ ગયો, ત્યાર પછી સ્કોપ ખોલીને એને ગેમને 2-3 સેકન્ડ માટે મિનિમાઇઝ કરી અને ગેમમાંથી પાછો આવ્યો। ઓકે તો તમે જોઈ શકો છો એનું જે કેરેક્ટર છે ધીમે ધીમે ઉપર નીચે થાય છે। ઓકે ને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, યાર મને બીજું તો અહીંયા કંઈ ખાસ મેજિક જોવા નથી મળ્યું પણ આપણો જે ફ્રેન્ડ છે એનું જે કેરેક્ટર છે ધીમે ધીમે ઉપર નીચે થાય છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો યાર। તો બસ યાર આજના વિડીયોમાં આટલું જ હતું અને જો આવી જ રીતે તમારી પાસે કોઈ પણ નવી ટ્રીક છે તો નીચે કમેન્ટમાં જણાવી દેજો, આપણે આવનારા વિડીયોમાં તમારી ટ્રીકનો ઉપયોગ કરશું। તો બસ યાર મળશું ફરીથી એક નવા ટિપ્સ એન્ડ ટ્રીક્સના વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।